नमस्कार स्टूडेंट्स, आपणे भणी रह्या छे चेप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ स्वाध्याय 10 12.1 નો પ્રશ્ન નંબર 3 જો તમારા પાસે તમારી પોતાની ચોપડી પણ હશે એટલે કદાચ રકમ તમને અહીંયા ના વંચાય તો તમે તમારી ચોપડીનો ઉપયોગ કરશો આ તમને દેખાશે સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 3 જો આપેલ આકૃતિમાં અહીંયા એક આપણને 5 વર્તુળ આપેલું છે જેને કેન્દ્ર એક જ છે તીરંદાજીનું લક્ષ્ય એટલે આપણને ખબર જ છે આર્ચરી રમતા હોય એટલે તેમાં નિશાનો લગાડવાનું હોય તો સેન્ટરમાં લાગે તો તેના પોઈન્ટ વધારે હોય જેમ જેમ સેન્ટરથી દૂર જતા જઈએ તેમ એના માર્ક્સ ઓછા થતા જાય છે તો અહીં આપણે આપેલ છે કેન્દ્રના બહારના ભાગમાં પહેલો જ ભાગ છે એ સુનેરી ભાગ છે ત્યારબાદ બીજો વર્તુળનો ભાગ છે એ લાલ ભાગ છે ત્યાર પછીનો ત્રીજો ભાગ એ ભૂરા રંગનો છે ચોથો છે એ કાળો છે અને પાંચમો જે છે એ આપણો સફેદ રંગનો છે બરાબર છે તો તેની અંદર જે સુનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ આ વ્યાસ અહીં આપણને આપેલો છે આ કેન્દ્ર હોય તો આ વ્યાસનું માપ આપણને આપી દીધેલું છે કેટલું 21 સેન્ટીમીટર અને ત્યારબાદ દરેક વિભાગની પહોળાઈ એટલે ત્યારબાદ જેટલો ભાગ વધતો ગયો અહીંયાથી આટલો 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 એ દરેક ભાગનું માપ આપણને આપેલું છે કેટલું 10.5 સેન્ટીમીટર તો આપણે ગણતરી કરવાના પાંચ પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે માનો કે તમે તીરનું નિશાન લગાવો તો તમારા સુનેરી ભાગમાં લાગે તો તેના કેટલા માર્ક્સ મળે તેની ગણતરી કરવાની છે લાલ ભાગમાં લાગે એટલે ત્યારે લાલ ભાગની અંદર એક આટલા ભાગનું આવશે તો આ લાલમાંથી સુનેરી રંગ તમારે શું કરી રાખવાનો હશે બાદ કરી કાઢવાનો હશે તેવી રીતના ઉપર જશો તો ભૂરામાંથી પછી લાલ ભાગ બાદ કરી દેવાનો હશે પછી તમારે આવશે કાળામાંથી ભૂરા રંગનો બાદ કરી દેવામાં આવશે અને સફેદમાંથી પછી કાળો રંગ બાદ કરી દેવામાં આવશે તેટલું તમને ક્ષેત્રફળ મળશે એટલે ત્યારે આટલા જ એરિયાનું બાકી રહેશે બરાબર છે એટલે તે આપણને ખબર રહેવી જોઈએ પ્રથમ આપણે શોધીએ છીએ સુનેરી ભાગ માટે એ સુનેરી ભાગ છે તેના આપણને વ્યાસનું માપ આપ્યું એટલે વ્યાસ તરીકે આપણે ડી હોય અને એનું માપ છે કેટલું 21 સેન્ટીમીટર એને ત્રિજ્યા શોધવી પડે એટલે ત્રિજ્યા આવશે આર બરાબર ડી ભાગ્યા બે બરાબર આવશે 21 ભાગ્યા 21 ના અડધા તમે 10.5 પણ લખી શકો છો એટલે આવશે 21 ભાગ્યા 2 સેન્ટીમીટર બરાબર છે અત્યારે આ પહોળાઈની વાત આપણે આમાં કરવાની આવતી નથી કારણ કે આપણે સુનેરી ભાગની વાત કરવામાં આવેલી છે તેનું ક્ષેત્રફળ શોધવાનું એટલે તેનો આકાર વર્તુળ આકાર છે એટલે લખી શકીએ આપણે કે સોનેરી ભાગનું ભાગના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર બરાબર પાઈની વેલ્યુ આપણને નથી કીધી એટલે લેશું 22/7 ગુણ્યા ત્રિજ્યાનું માપ આપણા પાસે છે 21/2 ગુણ્યા 21/2 આટલું મુકાઈ ગયા પછી આપણે ગણતરી જ કરવાની છે અને એ ગણતરી કરતા આપણને આવે જ એટલે ઘણી વખત હું ગણતરીનો જવાબ ડાયરેક્ટ મૂકી દઈશ તો તમને આવડતો રહેવો જોઈએ જે રીતના કે અહીંયા હું કરીને બતાવું છું 11 × 2 22 7 × 3 21 ગુણ્યા 21 છેદમાં 7 × 2 ગુણ્યા આપણે જોઈ શકીએ 7 અને 7 નીકળી જશે 2 અને 2 નીકળી જવાના અહીંયાથી બરાબર છે હવે આપણે જોઈએ તો આપણા પાસે છે 21 અહીંયા છે 11 21 × 3 એટલે 63 ભાગ્યા કેટલા હશે 2 બરાબર છે હવે આપણે જોઈ શકીએ કે 63 × 11 કરીએ એટલે આપણને મોડે કરતા આવડું છે આ 3 6 + 3 એટલે 9 અને આ 6 × 9 એટલે 693 થશે બરાબર છે આ મને આવડતું છે એટલે મેં કરતો છું તમને ન આવડે એટલે અહીંયા 63 × તમારે 11 કરવાના રહેશે છેદમાં આપણે જોઈ શકીએ કે કેટલા આપણને આપેલા છે 2 આપેલા છે આનો ભાગાકાર તમારે અહીંયા સાઈડ પર કરવાનો રહેશે 693/2 બરાબર છે મને મોડે આવડે છે એટલે હું મોડે કરું 2 × 3 એટલે 6 2 × 4 એટલે 8 9 માંથી 8 ગયા તો 1 1 ઉપરથી આવશે 3 એટલે 1 અને 3 વંચાય 13 એટલે 2 છંગ આવશે 12 પછી ભાગ ની ચાલે એટલે પોઈન્ટ 13 માંથી 12 જાય એટલે 1 રહી ભાગ ની ચાલે એટલે પોઈન્ટ મૂક્યું પછી ઉપરથી 10 0 આવશે 1 અને 0 મળે એટલે 10 થાય એટલે 2 5 10 એટલે આપણા સોનેરી ભાગના વર્તુળનું ક્ષેત્રફળ મળશે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે અમે તમે જોઈ શકો કે સેન્ટીમીટર સ્ક્વેર કેમ આવ્યું તો અહીં આપણે જોઈએ તો ત્રિજ્યા કેટલી વખત આવે 2 વખત આવે એટલે સેન્ટીમીટર × સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર × સેન્ટીમીટર કરો એટલે તમારું આવશે સેન્ટીમીટર
સ્ક્વેર એટલે જ્યાં પણ ક્ષેત્રફળની વાત આવશે ત્યાં હંમેશા સેન્ટીમીટર અથવા મીટરનો વર્ગ આવશે બરાબર છે આ પહેલા ભાગનું ક્ષેત્રફળ તમને મળ્યું 346.5 સેન્ટીમીટરનો વર્ગ હવે બીજા ભાગની વાત કરવાની છે તો બીજો જે ભાગ છે તે આપણો લાલ ભાગની વાત કરવાની છે તેમાં સોનેરી ભાગની વાત કરવાની નથી એટલે આપણા આસપાસે સોનેરી ભાગનું તો ક્ષેત્રફળ આવી જ ગયું છે આપણે હવે લાલ ભાગની વાત કરવાની તો પહેલા તો લાલ ભાગનું ત્રિજ્યાનું માપ કેટલું થવાનું તો આપણા પાસે આ ત્રિજ્યાનું માપ હતું અને ત્યાર પછીની જે ત્રિજ્યા આટલી વધે છે તે પહોળાઈ આપણને આપી દીધેલી છે કેટલી 10.5 એટલે અહીં આપણે લખીશું બીજો કયો લાલ ભાગ માટે તો લાલ ભાગ માટે ત્રિજ્યા કેટલી થવાની તો આપણને ખબર જ છે તો લાલ ભાગની ત્રિજ્યા તો આપણી જે સોનેરી ભાગની ત્રિજ્યા હતી તે તો આવશે જ અને સાથે પેલી વધશે એટલે અહીંયા લખીશું સોનેરી ભાગની ત્રિજ્યા વધતા અહીં શું આવવાની પહોળાઈ આવશે સોનેરી ભાગની જે ત્રિજ્યા છે આપણે અહીંયા સોનેરી હતી કેટલી હતી 21/2 અથવા 10.5 એટલે અહીંયા મેં લખું છું 21/2 વધતા આપણી પહોળાઈ વધતી છે દરેક વખતે કેટલી 10.5 એટલે અહીંયા ઉમેરીશું આપણે 10.5 હવે 21/2 કરીએ એટલે આપણને ખબર જ છે કે 21 ના અડધા કેટલા થાય 10.5 લસા લઈને પણ કામ કરી શકો આ 10.5 આ બંનેનો સરવાળો કરો 10.5 વત્તા 10.5 એટલે 10 વત્તા 10 20 0.5 વત્તા 0.5 એટલે 1 થાય એટલે 20 માં 1 ઉમેરો એટલે કેટલા થવાના 21 થશે એટલે એ ત્રિજ્યાનું માપ કયા માટેનું તો લાલ રંગના વર્તુળનું જે ત્રિજ્યા છે ત્રિજ્યાનું માપ કેટલું આવવાનું 21 સેન્ટીમીટર પણ આપણે તો કયું શોધવાનું છે તો આપણે તો ખાલી લાલ ભાગ માટેનું શોધવાનું છે આટલું જ બરાબર છે એટલે તમે આપણે જે પહેલા વિડીયોની અંદર જોયું કે આ જે ભાગ છે લાલ રંગનો એમાંથી સોનેરી રંગનો ભાગ શું કરવાનો દૂર કરવાનો એટલે બે સમકેન્દ્રી વર્તુળ થાય એટલે આ જે ભાગ છે એને કયા પ્રકારનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે તે તમને મેં કીધેલું હતું એટલે મેં અહીંયા લખું છું લાલ રંગના કર્ણાકારનું ક્ષેત્રફળ બરાબર છે એક સાથે બંને જ કામ કરી લઈએ અલગ અલગ શોધીને તમારે બાદબાકી કરવી હોય તો પણ કોઈ વાંધો નથી અને અહીંયા જ એક સાથે બતાવી દેવું હોય તો પણ કોઈ વાંધો નથી તો લાલ રંગના કર્ણાકારનું ક્ષેત્રફળ બરાબર આવશે લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ હવે લાલ રંગનું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણું આવશે પાઈ આર સ્ક્વેર હવે સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ આપણે સુધી જ ગયેલા છે એટલે તે બેઠું આપણે મૂકી દેવાનું છે ફરીથી અહીંયા આપણે કિંમત સૂત્ર મૂકીએ અને શોધવાની જરૂર નથી બરાબર છે અહીંયા આપણે શોધેલું છે કેટલો 346.5 એટલે અહીંયા આપણે લખી દઈશું કેટલા 346.5 આ બાજુ જે છે તે આપણે શોધવાનું છે એટલે આપણને ખબર છે કે પાઈની વેલ્યુ કેટલી છે 22/7 અને લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળની ત્રિજ્યા આપણે મેળવી કેટલી 21 એટલે અહીંયા લખીશું 21/21 બરાબર છે માઇનસ કેટલા 346.5 હવે અહીંયા આપણે 21 ના અવયવમાંથી 7 નીકળી જશે ને બાકી કેટલા રહેવાના 3 બરાબર છે એટલે અહીંયા આવશે 22/21/3 એટલે કેટલા થવાના 63 થશે માઇનસ 346.5 હવે 22/63 કરવાના છે એટલે તમને ગણતરી કરતા આવડે એટલે અહીંયા હું સાઈડ ઉપર કરતો નથી 22/63 કરશો તમે એટલે તેનો જવાબ આવશે 1386 બરાબર છે તમારે કરવાનો રહેશે બરાબર અહીંયા હું કરવા જઈશ તો સમય વધશે એટલા માટે હું નથી કરતો તમને ગુણાકાર આવડે જ છે એટલે મેં અહીંયા લખી દીધું 22/63 કેટલા આવશે 1386 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 346.5 હવે આમાંથી આ વાત કરતા પણ તમને આવડે જ છે એટલે હું અહીંયા કરતો નથી પણ એક બીજી રીત તમને શીખવાડું છું જે મેં અહીંયા તમને બતાવું છું કે આપણે 1386 માંથી 346.5 બાદ કરવાના છે પણ અહીંયા આપણે ઊંધું કરીએ તો તમને ખબર પડે કે 346.5 મેં લખ્યા છે અહીંયા આપણે જવાબ મેળવવાનો છે તો એની અંદર આપણે કેટલા ઉમેરીએ તો આપણને જવાબ મળે 1386 બરાબર છે તો બાદબાકી કરવાનું થોડું કઠિન પડે આપણને બરાબર છે
પણ આપણે સરવાળો કરવાનો સરળ પડે તો આપણા પાસે બે વસ્તુ તો છે જ હવે અહીંયા કેટલા લખીએ તો અહીંયા પોઈન્ટ છે તો અહીંયા 1386 પોઈન્ટ આપણે 0 લાવવો હોય તો અહીંયા કેટલા લખું તો આ બંનેનો સરવાળો 0 થાય તો આપણને ખબર છે કેટલા લખીશ મેં 5 તો 5 વત્તા 5 એટલે કેટલા થયા 0 વધી પડી કેટલી 1 બરાબર છે હવે અહીંયા 6 વત્તા 1 કેટલા થયા 7 અહીંયા આપણને જવાબમાં કેટલા જોઈએ છે 6 જોઈએ બરાબર ને તો અહીંયા કેટલા લખીશ તો અહીંયા 7 છે તો કેટલા લખીશ તો અહીંયા 6 આવશે તો 0 લખ 7 છે 6 અને 1 7 એટલે 8 ને 7 15 એટલે 9 ને 6 15 અહીંયા આવશે કેટલા 9 9 ને 6 15 ને 16 થયા એટલે અહીંયા 9 મૂકવા પડે તો અહીંયા આપણા 6 આવે બરાબર ને 6 અને 1 7 7 માં 9 મેરી એટલે 16 વધી પડી કેટલી અહીંયા ફરીથી અહીંયા 4 વત્તા 1 5 થઈ ગયા અહીંયા કઈ સંખ્યા લખું તો એ બેનો સરવાળો 8 થાય તો 4 ને 1 5 થઈ ગયા તો એકલા લખીશ મેં 3 4 ને 1 5 ને 3 8 આવી ગયા હવે અહીંયા વધી નથી વધતી એટલે આપણે અહીંયા મૂકવાની જરૂર નથી અહીંયા 3 આવ્યા આપણે અહીંયા 3 લાવવાના છે તો અહીંયા કેટલા લખીશ મેં તો અહીંયા 3 આવશે કેટલા લખીશ 0 3 વત્તા 0 એટલે કેટલા આવવાના 3 પછી અહીંયા કઈ સંખ્યા નથી અહીંયા આપણને 1 આપ્યા છે એટલે અહીંયા કેટલા લખીશ મેં 1 એટલે 1 વત્તા અહીંયા કઈ નથી આવ્યું તો આપણે 0 લખી શકીએ 0 વત્તા 1 એટલે કેટલા આવ્યા 1 આવ્યા એટલે 346.5 માં થી આપણે 1386 માંથી 346.5 બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળે 1039.5 તો આપણને સરવાળો કરવાનો સરળ પડે તો આપણી ગણતરી ફટાફટ કામ થાય આમાંથી તમે આ વાત કરીને પણ આ જવાબ લાવી શકો પણ આ એક ટ્રીક છે જો તમને સમજ પડે તો તમે આવું પણ કરી શકો એટલે 1386 માંથી 346.5 જાય એટલે એનો જવાબ આવશે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર એટલે લાલ રંગના કર્ણાકાર ભાગનું ક્ષેત્રફળ છે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર એ જ રીતે આપણે ત્રીજા ભાગનું શોધવાનું છે ભૂરા રંગનું પણ અહીંયા મારા પાસે જગ્યા નથી એટલે તેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું ધન્યવાદ